कच्छ एक्सप्रेसना S7 डब्बा में सेलारीना युवान ने झोंकू 3 लाख में पड़ियों तस्करोनी रात सुधरी पोताना समग्र माळखाने पोतानुं ज अलग कवच पहेरावीने रेलवे तंत्र द्वारा हजी सुधी पोतानी प्रतिष्ठा जाळवी राखी छे। परंतु क्यारेक क्यारेक रेलवे पोलीसनी बेदरकारीना कारणे क्यांक पासधारको तो क्यांक चोर उचक्काओ कच्छना पेसेन्जरो पर बाकायदा त्रास वर्तावता ज रहे छे। आवो ज एक चोरीनो बनाव कच्छ जिला पंचायतना उपाध्यक्ष वणवीरभाई सोलंकीनी दरमियानगीरी बाद वापी रेलवे पोलीस स्टेशनमां नोंधाई हती। बनावनो भोग बननार रापर तालुकाना सलारी गामना भाजपी कार्यकर अने पटेल समाजना युवा अग्रणी हितेशभाई गामी द्वारा मां आशापुरा न्यूजने जणाववामां आव्युं हतुं कि पोते ज्यारे सामखियारीथी मुंबई जवा निकळ्या त्यारे कच्छ एक्सप्रेसना S7 डब्बामां मुसाफरी करी रह्या हता। ए दरमियान मोड़ी रात्रे पोताने झोंकू आवी जता पोतानी बेगने सीट नीचे राखी लंबाव्युं हतुं। वधु वात करता हितेशभाईએ જણાવ્યું હતું કે મારી ઊંઘ જ્યારે ઉડી ત્યારે સવારના 6:30 વાગી રહ્યા હતા। ત્યારબાદ મે સીટ નીચે નજર કરતા મારી બેગ ગુમ થઈ ગયેલ હતી। અંતે આજુબાજુના પ્રવાસીઓને પૂછા કરી અંતે બેગ ચોરાઈ ગયાના નિષ્કર્ષ પર આવીને મે કચ્છ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ વણવીરભાઈ સોલંકી કે જેઓ અમારી ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરી રહ્યા હોવાની મને જાણ થતા મેં એમને ફોન કરતા એમણે તરત જ પોતાના ચક્રો ગતિમાન કરી વાપી રેલવે પોલીસમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી, જેમાં મારી બેગમાં રહેલા મારા કપડાં અને દરેક પેન્ટના ખીચામાં અલગ અલગ રીતે રાખેલા 3-1 લાખ જેવી મત્તા સાથે બેગ ચોરાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી। તો આ બાબતે તરત જ સાચા અર્થમાં લોકનાયક બનીને પોતાના વિસ્તારના લોકો માટે ચિંતા સેવનાર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી દ્વારા કચ્છની પ્રજાને સાવચેત રહેવા માં આશાપુરા ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી છે। તો હિતેશભાઈ ગામીએ પણ પોતાની સાથે બન્યો ત્યારે તો વણવીરભાઈ સોલંકી સાથે હોય ફરિયાદ પણ નોંધાઈ ગઈ। અધિકારીઓનો સહયોગ પણ સારો, છતાં આપણી સાવધાની વગર આવા ચોર ઉચકાઓથી બચવું બહુ દુષ્કર હોવાનો ધીમો સુર વ્યક્ત કરીને હિતેશભાઈ ગામીએ કચ્છીઓને ચેતાવ્યા હતા। તો રાપર પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવીને તાજેતરમાં અમદાવાદ રેલવે પોલીસમાં PI તરીકે ફરજ બજાવતા JH ગઢવી સાહેબ દ્વારા આ ફરિયાદ નોંધાવા બાબતે મળેલા સહકારનો વણવીરભાઈ સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ। નમસ્કાર, હું વણવીરભાઈ રાજપૂત, કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ। કચ્છથી મુંબઈ જતી તમામ ટ્રેનના મુસાફરોને વિનંતી કરું છું કે આપનો કિંમતી સામાન સાથે ના રાખવા વિનંતી। જરૂરિયાતથી વધારે રોકડા કે દાગીના સાથે ના રાખજો, કારણ કે 9/9/2021 રોજ હું જ્યારે સામખિયારીથી મુંબઈ પ્રવાસ કરતો હતો ત્યારે S7 ડબ્બામાં રાપર તાલુકાના સલારી ગામના હિતેશભાઈ પટેલ એમનો મને સવારમાં ફોન આવ્યો કે વણવીરભાઈ મારી બેગ ચોરાઈ ગઈ છે। તો હું એસી કોચમાંથી S7 ગયો અને તપાસ કરતાં આજુબાજુમાં પૂછતા એમની હકીકતમાં બેગ ચોરાઈ ગઈ હતી। એમની બેગમાં અંદાજે 2-3 લાખ રૂપિયા રોકડા અને બેગના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આવું બધું હતું। આ જાણ અમે વાપી રેલવે પોલીસ સ્ટેશનને કરતાં ત્યાંના પોલીસ અધિકારીઓ અને GRPના જવાનો આવ્યા અને ભાઈને મેં કીધું કે ભાઈ તમે ફરિયાદ આપી દો ત્યાં। આ દરમિયાન રાપરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી અને જેમની હમણાં જ અમદાવાદ રેલવેમાં પોલીસમાં બદલી થઈ એવા મારા પરમ મિત્ર શ્રી ગઢવી સાહેબ એમને મેં જાણ કરતા ગઢવી સાહેબે ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત કરી અને ખૂબ મદદ કરી છે, તે બદલ હું PI શ્રી ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજો કચ્છની મારી પ્રજાને ખાસ કરીને વિનંતી કરું છું કે શક્ય હોય ત્યાં સુધી દાગીના કે કેસ સાથે ના રાખો અને રાપર કચ્છના પ્રખ્યાત ચેનલ TVના માં આશાપુરા ન્યૂઝના મારા પરમ મિત્ર ઘનશ્યામભાઈ બારોટને પણ હું વિનંતી કરું છું કે તમારા મીડિયાના માધ્યમથી કચ્છની પ્રજાને અપીલ કરતો વિડીયો
અને ટીવીના માધ્યમથી જાણ કરો, તેથી કરીને મારા કચ્છના પ્રજાજનો ચોરીનો ભોગ ના બને. અને બીજી, હું રેલવે જીઆરપી અને રેલવે ફોર્સના અધિકારીઓ સાથે પણ મેં વાત કરી અને મેં એમને કીધું કે સાહેબ, આ બંને ટ્રેનમાં લગભગ પોલીસના જવાનો હોતા નથી, તો આ ટ્રેનોમાં તમે પોલીસ બંદોબસ્ત વધારો, જેથી કરીને અમારી કચ્છની પ્રજા આવા ભાઈઓ ચોરીના ભોગ ના બને. આવી મારી પોલીસના માધ્યમના મિત્રોને પણ વિનંતી છે અને મારી પ્રજાને પણ વિનંતી છે, સાવધાની રાખજો, સાવધાની વર્તજો. ભારત માતાની જય. હેલો, જય સ્વામિનારાયણ. હું હિતેશ રામજી ગામી, ગામ સેલારી, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, હાલે નેરુલ નવી મુંબઈ. માં આશાપુરા ન્યૂઝના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણો સામાન ખૂબ સંભાળીને રાખો. હું ગઈકાલ તારીખ 9/9/2021 જ્યારે સામખિયાળીથી મુંબઈ આવવા માટે નીકળ્યો હતો ત્યારે સામખિયાળીથી ટ્રેનમાં જ્યારે બેઠો ત્યારે સીટની નીચે મેં મારી બેગ રાખી હતી અને જ્યારે 8:30 વાગ્યાની આસપાસ કંઈક હું વાપી સ્ટેશન ઉપર જાગ્યો ત્યારે મેં જોયું તો મારી બેગ ગાયબ હતી. મેં મારી સીટ નીચેના પેસેન્જરો જોયા તો ગાયબ હતા અને આજુબાજુના પેસેન્જરને જ્યારે પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું અમને કાંઈ આની માહિતી નથી. તો મારી સાથે અમારા રાપર તાલુકા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વણવીરભાઈ ભોજાભાઈ રાજપૂત સામખિયાળી સ્ટેશનથી એ પણ ટ્રેનમાં એસી કોચમાં બેઠા હતા. તેમને મેં ફોન કરીને જાણ કરી તો તત્કાલ મારી પાસે આવી ગયા અને એમણે પોલીસ તંત્રને જાણ કરી, પોલીસને બોલાવી અને મારી ખૂબ સહાયતા કરી ને ટ્રેન જ્યારે ઉપડવાની તૈયારી થઈ ત્યારે એમણે કીધું તો FRI લખાવી કમ્પ્લેન્ટ કાર્યવાહી કરીને પછી મને જણાવજે. ત્યારે વાપી સ્ટેશન પોલીસ ચોકીમાં હું ગયો અને વ્યાસ સાહેબ ત્યાં આવ્યા જે ત્યાંના ઇન્ચાર્જ SPI છે. એમણે મને ખૂબ સહાયતા કરી, એમણે FRI દર્જ કરી અને ખૂબ આશ્વાસન આપ્યું. અમને કહ્યું કે આ ચોર જલ્દી જલ્દી CCTV ફૂટેજના માધ્યમથી આપણને મળી જાય એવી આપણે ખૂબ મહેનત કરશું. તો હું વણવીરભાઈ ભોજાભાઈ રાજપૂત અને વ્યાસ સાહેબનો ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ.